દહેગામ સરદાર શોપિંગ સેન્ટરમાં સ્થાનિક ચૂંટણીઓને અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુસરીને સ્ટાર પ્રચારક એવા પુરુષોત્તમભાઈ રૂપાલા સભા સંબોધી તેમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી હતી ગાંધીનગર જિલ્લાના દેગામ સાંજે નવ વાગે ભાજપના સ્ટાર નેતા એવા પુરુષોત્તમભાઈ રૂપાલા દેગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુસરીને સભા સંબોધવા માટે આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના સ્થાનિક આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને ગુલાબના હારથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પુરુષોત્તમભાઈ તું માગે બઢો હમ તુમારે સાથે નારા સાથે આ કાર્યક્રમનો શુભારંભ થવા પામ્યો હતો સરદાર શોપિંગ સેન્ટરમાં કાર્યકરો વિશાળ સંખ્યામાં જનમેદની જોવા મળી હતી દેગામ નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો તાલુકા પંચાયત સીટની અઠ્યાવીસ બેઠકો અને જિલ્લા પંચાયતની સાત બેઠકોમાં શ્રી પુરુષોત્તમ રૂપાલાએ વિસ્તૃત માહિતી આપીને સરકારલક્ષી યોજનાઓને વિવિધ માહિતી આપીને વિસ્તૃત અહેવાલ આપ્યો હતો અને આજના આ કાર્યક્રમમાં દેહગામ તાલુકાના ભાજપના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન દેગામ શહેર અને તાલુકાના ભાજપના પ્રમુખ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીર દેગામ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તથા દેગામ તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દેગામ શહેરના મહિલા કાર્યકરો તાજબેન તથા જસુદાબેન અને અન્ય મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા આ પ્રસંગને અનુરૂપ સરકાર જનધન યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી અને સરકાર તરફથી જે યોજનાઓ બહાર પડે છે જેમાં વિધવા સહાય વૃદ્ધ પેન્શન અને ગરીબ વર્ગને સરકાર તરફથી મળતી લોન વિસ્તૃત માહિતી આપીને જનતાએ સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવા તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું અને સરકારના કામો માટે ગામડે ગામડે વિકાસ યોજનાઓ માટે સરકાર કટિબદ્ધ છે અને દેગામ તાલુકાના અને રોડ રસ્તાઓ તેમજ કોઈપણ સમસ્યા માટે સરકાર હંમેશા તમારી સાથે છે તેવું તેમણે જણાવ્યું હતું અને દેગામ તાલુકામાં કોઈપણ વિસ્તારમાં સરકારી કામો બાકી હોય તો જલ્દી તેનો નિકાલ કરવામાં આવશે અને હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વરરાજાની ગાડીમાં બેઠા હોય તો વરરાજાના ગાણા ગાવા માટે જણાવ્યું હતું આમાં કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળી હતી અગરસિંહ ચૌહાણ ટીવી દેગામ